ઉઠવા પામી છે સુરેશ ધોરી નિર્માણ ન્યૂ સાબરકાંઠા રાજ્યમાં આવેલા તાવતે વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડા જિલ્લામાં ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે જેમાં જિલ્લામાં જુદા જુદા પાકોનું કુલ વાવેતર પંચાવન હજાર આઠસો ચૌદ હેક્ટરમાં કરવામાં આવ્યું હતું તેમાંથી વરસાદને કારણે બાર હજાર છસો ચોપન હેક્ટરમાં વવાયેલા પાકને ભારે નુકસાન થયું છે ખેડા જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે તો ધરતીપુત્રોને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થવા પામ્યું છે આવો જોઈએ શું કહી રહ્યા છે ધરતીપુત્રો રાજ્યમાં આવેલા તાવતે વાવાઝોડાના કારણે અને કમોસમી વરસાદના કારણે ખેડા જિલ્લામાં ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે જેમાં ખાસ કરીને તાઉતે વાવાઝોડાની અસર જિલ્લાના ગામડાઓને થઈ હતી જ્યાં માતર તાલુકાના ખેતરોમાં ઉભેલા પાકને વ્યાપક નુકસાન થયું હતું જેમાં જુદા જુદા પાકોનું કુલ વાવેતર પંચાવન હેક્ટરમાં કરવામાં આવ્યું હતું તેમાંથી વરસાદને કારણે બાર હેક્ટરમાં વવાયેલા પાકને નુકસાન થયાનો અંદાજ ખેતી વિભાગ દ્વારા કાઢવામાં આવ્યો હતો પાકના નુકસાનની વાત કરીએ તો એ કુદરતી બાબત છે કે ઊભો પાક છે દાખલા તરીકે ઉનાળું બાજરી છે ઉનાળું ડાંગર છે શાકભાજી પાકો છે બાગાયતી પાકમાં કેળ પાક છે આ પાકને ઢળી પડવાની ઘટનાઓ બની છે હવે ખાસ કરીને બાજરી કે જેવા ધન્ય પાકોની વાત કરીએ તો એમાં એ હાર્વેસ્ટિંગ સ્ટેજ પર હોય એના ડુંડા અને દાણા બેસવાની પ્રક્રિયા હોય હવે એ પડી જાય તો એને નુકસાન થવાની શક્યતા છે હાલ પૂરતું અમે માન્ય શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ચોસઠ જેટલી ટીમ બનાવી છે અને ટીમ દ્વારા શરૂઆતમાં અમારું છપ્પન હજાર હેક્ટર જેટલું ઉનાળું વાવેતર હતું એના પ્રાથમિક અંદાજના ભાગરૂપે અત્યાર સુધીમાં અમે લગભગ અઢારસો હેક્ટર જેટલો એરિયા સર્વે કર્યો છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે હજુ ટીમ કાર્યરત છે આપે સૂચન કર્યું કે કેટલા દિવસમાં આનું સર્વેની કાર્યવાહી પૂરી થશે તો લગભગ આ વીકની અંદર કાર્યવાહી પૂરી થાય એવાનું અમારું પ્લાનિંગ છે શક્ય બને એટલું બે ત્રણ દિવસમાં જ અમે પૂરું કરવા પ્લાનિંગ કરીએ છીએ જેથી સમયસર એના નુકસાનનો યોગ્ય તાગ મેળવી શકાય ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો ધરતીપુત્રોને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે તો શું કહે છે ધરતીપુત્રો આવો સાંભળીએ હવે તોકતે વાવાઝોડી જાવ એમાં આમ તો સમગ્ર ખેડા જિલ્લામાં નુકસાન તો છે જ પણ અમારા ગામની અંદર બધા બગાયતી પાક એ સિવાય ધાન્ય પાક બધામાં ઘણું એવું નુકસાન થયું છે જેમ કે ડાંગરો કોઈની પડી ગઈ છે બાજરીનો ધાન્ય પાક છે બાજરીના બધા હજુ લેવાની બાકી હતી બધી ઊભીને ઊભી બાજરી બધાની ખેતરમાં પડી ગઈ છે અને પાણી ખેતરમાં બેથી અઢી ફૂટ સુધી બધા એને ભરાયા એ સિવાય લીંબુનો અહીંયા આગળ રોપ થાય છે લીંબુ તો લીંબુના બીજ ઘણા છોડવા બધાના ખેતરમાં તૂટી ગયા છે એ સિવાય શાકભાજી થાય છે ગલકી છે દૂધી છે બગાયતી પાક જે આવે જેમ કે ઘિલોડા છે એવા બધા માળવા જે બધા માળવા બધા પડી ગયા છે અને ઘણા ખેડૂતોએ ડાંગર તો લઈ લીધી છે પણ એમના ખેતરની અંદર જે ઘાસ રહ્યું હોય જે ગાયોને ખવડાવવામાં આવે છે એ ઘાસ ઓલરેડી બધું પાણીમાં પલળીને કોવાઈ ગયું છે તો અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારા ગામનો સર્વે કરે તપાસ કરે અને બધા ખેડૂતોને બનતી મદદ કરે તો ખેડૂતોને ભલે નફો ના મળે પણ એમને ખર્ચા જેવું કંઈક મળે તો બી સરકાર મદદ કરે તો ઘણું સારું હવે આ જે તાવતે વાવાઝોડું હોય તો એમાં ખેડા જિલ્લામાં બહુ જ નુકસાન થયું છે અને અમારા ડભણ ગામમાં એ બહુ જ ભારે નુકસાન થયું છે અમારે આ ગલકીના માળવો છે જે અમે ઘણી મહેનત કરીએ છીએ મજૂરો રોકીએ છીએ ઘણો ખર્ચો કરીને માળવો ઊભો કર્યો હવે ગલકા તોડવાનો અમારે સમય આવ્યો તો આ વાવાઝોડાને લીધે ગલકાનો માળવો અમારો પડી ગયો આ બાજુ ચોરીનો પાક છે ચોરી લેવાનો સમય આવ્યો તો પાણી ભરાયો ચોરી બગડી ગઈ એવી જ રીતે ગામમાં બાજરીના નેવ ટકા પાક છે નેવ ટકા બાજરીને બધી જ નુકસાન છે એક પણ બાજરી અત્યારે ગામમાં ઊભી નથી તો અમારી વડાપ્રધાનશ્રીને સરકારશ્રીને દરખાસ્ત છે કે અમારા આ ગામની અને આજુબાજુના વિસ્તારની એવા સર્વે કરાવે નુકસાનનું અને અમને કંઈક ફૂલ લાઈન ફૂલની પાખડી પણ અમને એ લોકો આપે અમે બે વીઘા બાજરી કરી હતી અને વાવાઝોડામાં ભારે નુકસાન થયું છે મારે બધી બાજરી બધી ભયમ પાણીમાં છે હવે મારે સરકારને વિનંતી કરી છે કે જે સહાય કરી કરી શકે છે મારી બાજરીનું બધો બગાડ થયો છે જિલ્લામાં વાવાઝોડું અને ભારે કમોસમી વરસાદના કારણે ઉનાળુ ડાંગર પાકના વાવેતરમાં દસ ટકા જ્યારે ઉનાળુ બાજરીના પાકમાં ત્રીસથી ચાલીસ ટકા નુકસાનની શક્યતા રહી છે તો બીજી તરફ શાકભાજી અને બાગાયત પાકોમાં અંદાજિત બે ટકાના નુકસાનની શક્યતા રહી છે ત્યારે હવે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને જગતનો તાત વળતરની રાહ જોઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ